પૂર્વ મંત્રી ભાવકુભાઈ ગુંદાળે અમરેલી જિલ્લાનો કલ્પસર યોજનામાં સમાવેશ કરવાના અનુસંધાને પીએમને પત્ર લખેલો છે. અમરેલી જિલ્લાની કલ્પસર યોજનાનો સમાવેશ કરવા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ભાવકુભાઈ ઉંદાડે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવેલો છે. નર્મદા આધારિત સિંચાઈ યોજનાનો અમલીકરણ કરવા પણ કલ્પસર યોજનાના 44 જેટલા રિપોર્ટ પણ તૈયાર થયેલા છે અને હવે પૂર્ણ થઈ ગયેલા હોય ત્યારે અમરેલી જિલ્લા સાથે ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટની ખેતીને વ્યાપકપણે ફાયદો થશે. જ્યારે અમરેલી જિલ્લો માત્ર ખેતી આધારિત હોય અને હાલ અમરેલી જિલ્લામાંથી મોટાભાગે માઇગ્રેશન થતું હોય ત્યારે આ કલ્પસર યોજના અમલીકરણ થાય તો અમરેલી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે અને ભવિષ્યમાં પણ કલ્પસર યોજના દ્વારા ગુજરાત સાથે સૌરાષ્ટ્રને એક નવી દિશાઓમાં આગળ વધવાની તક ઉપલબ્ધ થશે તેવો પત્ર પૂર્વ મંત્રી ભાવકુભાઈ ઉંદાડે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પાઠવેલો છે. કલ્પસર યોજના સમગ્ર વિશ્વનું મોટું તળાવ બને એવી આ યોજના છે અને આપણા સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતનો એક ટૂંકો રસ્તો થાય અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈ રહ્યું છે એ અટકી જાય અને આ રાજ્ય ખૂબ સારી રીતે સમૃદ્ધ બને એટલે મેં દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયાની આ યોજના કલ્પસર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોને રજૂઆત કરેલી છે. અગાઉ આના અંગે સર્વે પણ થયા છે. અગાઉ લગભગ 43-44 સર્વે થયેલા છે અને એમાં બધી રીતે પ્રી ફિઝિબિલિટી રિપોર્ટને બધે કમ્પ્લીટ આવી ગયેલું છે એટલે સરકારને 2022 લગીમાં બધું પૂરું કરવાનું હતું. રિપોર્ટને સર્વે એ તમામ સર્વે પૂરા થઈ ગયા છે એટલે હવે આ 2024 આવી ગઈ છે એટલે હવે આ યોજના માટેની તાત્કાલિક ખાતમુહૂર્ત થાય અને યોજના જાહેર થાય એના માટેની મારી માગણી અને રજૂઆત છે.